વાત છે એક રાજાની, ઉંમરનો પડાવ થયો એટલે રાજાને થયું કે મારામાં ભક્તિભાવ વધે, હું કંઈક કરું. આ વિચારથી એમણે એક મોટી કથા, એક પારાયણનું આયોજન કર્યું. આયોજન થઈ ગયું, પારાયણ પૂરી થઈ. રાજાએ ચકાસ્યું કે મારા જીવનમાં જે કથા થઈ, જે ભક્તિ થઈ, એનાથી મારા જીવનમાં ભક્તિભાવ વધ્યો નથી. રાજાને કંઈક અંશે એવું થવા માંડ્યું કે આ બધું ખોટું છે. જ્યારે પણ કોઈ સંત, કોઈ મહાત્મા મળે ત્યારે કહેવા લાગ્યા કે આ બધા ખર્ચા જે સમાજમાં થાય છે, ભક્તિ સાઇડના યજ્ઞ કરે છે, કોઈ પારાયણ કરે છે, એ તદ્દન વ્યંગ છે, ખાલી નકામા ખર્ચા જ છે, સમાજ ઉપર ભાર રૂપ છે. એનાથી કોઈ મનમાં કે જીવનમાં ભક્તિભાવ નથી વધતો. વાત પણ સાચી. જે પણ સંત મળે એ સંતને વાત કરે, સંત કોઈ જવાબ ના આપી શકે. એકવાર એક મહાન સંત રાજાના સમીપ આવ્યા અને રાજાએ એને પણ આ જ વાત કરી. સંત સમજી ગયા. સંતે જવાબમાં ખાલી એટલું જ કીધું કે રાજન, આનો જવાબ હું આપી શકું છું, પણ મારી એક શરત છે. રાજન કે હા કહો, શું શરત છે? ત્યારે સંત બોલ્યા કે તમે તમારું રાજ્ય મને આપી શકો એક દિવસ માટે? રાજન કે હા, કેમ નહીં, તમને અત્યારથી જ આપ્યું. જેવું જ રાજગાદી મળી, એવા જ એ મહાત્મા રાજગાદી ઉપર બેસી અને સંતો અને સૈનિકોને ઓર્ડર કરે છે કે સૈનિકો, આ રાજનને બાંધી દો, એક સ્તંભ સાથે બાંધી દો. અને જે સંતે, જે મહાત્માએ આજે પારાયણની વાત કરે છે એ કરાવી હતી, એને અહીં હાજર કરો. આ વાત સાંભળતા સૈનિકોએ એ વ્યક્તિને હાજર કર્યા કે જેણે આ યજ્ઞ કે પારાયણ કરાઈ હતી. એ પારાયણ, એ વ્યક્તિને રાજાની સાથે જ બાંધી દેવામાં આવ્યા. અને મહાત્માએ જે રાજા બન્યા છે એને, એ સંતને પૂછ્યું જેણે યજ્ઞ કર્યો હતો કે એ સંત, આ રાજાને બચાવ, એને છોડ, એને બંધનમાંથી મુક્ત કર. ત્યારે સંતે બહુ જવાબ સરસ આપ્યો કે રાજનને સમજાઈ જાય એવો હતો. એ સંત બોલ્યા, હું જ મુક્ત નથી, હું એમને કેમ મુક્ત કરી શકું? આ જવાબ સાંભળી રાજન ખુદ સમજી ગયા કે મહાત્મા શું કહેવા માંગે છે. મિત્રો, કંઈક આવું જ બને છે. ઘણા સંતો મોટી મોટી કથા, મોટી મોટી પારાયણ, મોટી મોટી વાતો કરે છે મુક્તિની, પણ જે પોતે જ મુક્ત નથી થયા, જે પોતે જ માયાના આવરણમાં બંધાયેલા છે, એ આપણને કેવી રીતે મુક્ત કરી શકશે? નમસ્કાર.